नमस्कार विद्यार्थी मित्रों, धोरण 4 विषय पर्यावरण पाठ 22 पटोड़ा भाग 1। અહીંયા પટોડા એટલે કે અહીંયા આપણે કાપડ વિશેની માહિતી આપણે આ પાઠમાં ભણવાની છે, એટલે કે સુતરાઉ કાપડ રૂ અને સૂતરમાંથી બને છે, બરાબર। સુતરાઉ કાપડની વાત કરીએ તો એમાંથી બને રૂ અને સુતરાઉ સૂતરમાંથી બને છે, એટલે કે પ્રાચીન સમયમાં આપણા દેશમાં ઘણી બધી જગ્યાઓ વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવા માટે એ ખૂબ જ પ્રખ્યાત છે। આપણે આમ જોવા જઈએ તો આપણે ખાવા પીવાની વસ્તુઓ જુઓ કે કોઈ જગ્યા જુઓ અથવા તો કોઈ કાપડ જુઓ તો આ દરેક વસ્તુ શું છે આમ જુદી જુદી આપણા દેશમાં દરેક વસ્તુઓ અથવા તો જગ્યાઓ પણ શું છે પ્રસિદ્ધ છે પ્રખ્યાત છે એમ આપણે કહી શકાય। તો એવી જ રીતે જેવી રીતે પાટણના પટોળા બરાબર એટલે જ આપણે આ પટોળાના નામ છે ક્યારે છે એ પાટણના પટોળા એ શું છે ખૂબ વિશ્વ પ્રખ્યાત છે એમ કહેવાય। અને ઢાંકાનું મલમલ બરાબર ઢાંકાનું મલમલ અને કુલ્લુની સાલ અને મધુબારી ચિત્રો અસમનું સિલ્ક કશ્મીરીનું ભરતકામ કચ્છીનું ભરતકામ જેતપુરની બાંધણી બેંગલુરુની બેંગલોરી સાડી અને બનારસની બનારસી સાડી અને થાનગઢનું માટીકામ વગેરે બરાબર આ બધી વસ્તુ અમુકમાં આપણે કાપડ બાંધણી સાડીનું મટીરિયલ આપણે જે વિવિધ ડિઝાઇનો જોઈએ છે તો આ બધી જ વસ્તુઓ જુદી જુદી જગ્યાઓ પર શું છે વિશ્વવિખ્યાત છે પ્રખ્યાત છે એમ આપણે કહી શકાય। તો કે આધુનિક સમયમાં વિવિધ પ્રકારના કાપડ બનાવવામાં આવે છે બરાબર આપણે જેવા કે ઊન છે રેશમ છે જીન્સ છે નાયલોન ટેરેલિન પોલિએસ્ટર ક્ષણ વગેરે બરાબર। તો આ રીતે જુદા જુદા કાપડનો આપણે ઉપયોગ કરીએ છીએ આપણે રોજબરોજ પણ જોવા જઈએ તો જુદા જુદા કાપડ પણ આપણે શું કરતા હોઈએ છીએ પહેરતા હોઈએ છીએ। તો એની અંદર દરેક કાપડ એક સરખા હોય છે કે ના એ દરેક કાપડની વિવિધતા હોય છે। તો એવી જ રીતે અને વિવિધતાની સાથે જોવા જઈએ તો દરેક કાપડનો રંગ પણ આપણને કેવો જોવા મળે છે જુદો જુદો હોય છે રંગબેરંગી આપણને કાપડ જોવા મળે છે અને દરેક કાપડમાં આપણે ડિઝાઇન તમે જોઈ હોય તો એ ડિઝાઇન પણ કેવી હોય છે જુદી જુદી એટલે કે ડિઝાઇન કેવી રીતે કરવામાં આવે છે કે છાપ કામ દ્વારા એ ડિઝાઇન કરવામાં આવે છે એટલે કે પ્રાચીન સમયમાં આ વણાટકામની હસ્તકારીગરી ને કાપડની કલા હવે લુપ્ત થવા આવે જોવા મળે છે એટલે પેલા વણાટકામને કેવું કરતા હતા પેલા હાથથી કરતા હતા પણ હવે આપણે એ બધી વસ્તુઓ લુપ્ત એટલે કે હવે જાણે ખોવાઈ ચાલી હોય એવું આપણને લાગે છે જેમાં પાટણના પટોળા મુખ્ય છે બરાબર। પાટણના પટોળા કેવા છે મુખ્ય છે આ કલાને જો યોગ્ય માવજત આપવામાં નહીં આવે તો થોડા વર્ષો પછી આપણે કિંમતી કલા હંમેશા માટે ગાયબ થઈ જશે। આ પટોળાની અંદરની જે ડિઝાઇન હોય છે એ શું હોય છે આમ વિશ્વ પ્રખ્યાત હોય છે પણ એ પહેલા બધા કેવી રીતે કામ કરતા હતા હાથથી કામ કરતા હતા પણ હવે હવે જોવા જઈએ તો એટલી બધી અંદર વિવિધતા જોવા મળે છે તો એ બધી વસ્તુઓ અત્યારે પહેલા જે જોવા મળતી હતી એ વસ્તુ અત્યારે જોવા મળતી નથી તો આપણે એવું કદાચ થઈ શકે કે આ બધી જે કલાકારી છે એ હવેથી અહીંયા લુપ્ત થઈ જશે અથવા તો ખોવાઈ જશે। તો એની માટે આપણે આ પાઠ 22માં હવે આપણને પટોળા વિશે શું સમજૂતી આપે છે એના વિશે આપણે માહિતી મેળવીએ તમારી પાઠ્યપુસ્તકનો પાન નંબર 166 ઉપર જુઓ એમાં આપણે તમે અહીંયા જોશો ને તો પાટણનું નામ આપ્યું છે પણ પાટણના પટોળા બી આપણને અહીંયા જુદી જુદી ડિઝાઇન તરીકે અહીંયા આપણને આપેલા છે અહીંયા નામ લખ્યું છે એની અંદર પણ કઈ સરસ આપણને અહીંયા ડિઝાઇન આપેલી છે તો આ બધું આ રીતનું કારીગરી હોય તે ક્યાંય હોય છે એ પટોળામાં આપણને જોવા મળે છે। તો હવે જ આપણે જોઈએ છે પાટણ શહેરના સાડવી વાડામાં રહેતી મોક્ષા અને નિર્મલનું ઘર રંગબેરંગી રેશમની આંટીઓથી ભરેલું રહે છે તેમના માતા કોકિલાબેન અને પિતા અશોકભાઈ તથા પરિવારના તમામ લોકો હાથશાળ પર હસ્તકારીગરી કરે છે અને તેમની આ હસ્તકારીગરી ખૂબ જ સુંદર અને ખાસ પ્રકારની હોય છે। અહીંયા આપણને મોક્ષા અને નિર્મલના ઘરની વાત કરી છે કે એમના ઘરમાં હંમેશા શું જોવા મળે છે રેશમની આંટીઓ એટલે કે દોરા એકના જોવા મળે છે કે એ લોકો શું કામ કરે છે કે હાથથી આ જે પટોળાની અંદર અથવા તો બીજા જુદા જુદા જે કાપડ હોય એની અંદર હાથથી શું કરે છે એ ડિઝાઇન બનાવવાનું કામ કરે છે અને આ કારીગરી કેવી છે ખૂબ ખાસ પ્રકારની અને ખૂબ સુંદર છે। સાડવીવાડામાં અનેક સદીઓથી સાડવી પરિવારો વસવાટ કરે છે તેમના દ્વારા કરવામાં આવતું ખાસ પ્રકારનું વણાટકામ પટોળા નામથી ઓળખાય છે। સાડવી પરિવાર બરાબર સાડવી પરિવારનું કાર્ય શું હોય કે લોકો પટોળા જે હોય એ પટોળાનું હસ્તકારીગરીથી કામ કરે છે એટલા માટે એને શું કહેવામાં આવે છે પટોળા કહેવામાં આવે છે। અત્યારે આ જગ્યાએ ભારત અને દુનિયાભરમાંથી આવતા પર્યટકો આ હસ્તકારીગરીથી અવગત થાય છે તે માટે પટોળા હાઉસનું પણ નિર્માણ કરવામાં આવે
છે પાટણમાં આવેલી રાણીની વાવના આ શિલ્પકામમાં પણ પટોળાની ભાત છે બરાબર આ રીતે આ જોવા જઈએ તો કે દુનિયાભરના જે પર્યટકો છે પર્યટકો માટેની પટોળા હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનાથી આ લોકો આપણા ત્યાંની જે કારીગરી છે એને જોઈ શકે એટલા માટેનું નિર્માણ કરવામાં આવ્યું છે પાટણમાં પણ એક વાવ છે જેને રાણીની વાવ તરીકે ત્યાં શિલ્પકામ કરીને જે પાટણની એટલે કે પટોળાની જે ભાત છે ડિઝાઇનો છે એ ત્યાં સ્થાપવામાં આવી છે અને તે સમયે એ શિલ્પકારોએ પોતાના કલામાં કંડારી હતી એટલે કે ત્યાં એમને કોતરી છે અને ગુજરાતના કવિઓએ પણ લોકગીતોમાં પટોળાની આ કલાને મન મૂકીને વર્ણવી છે જેમ કે છેલા જીરે મારું હાટું પાટણથી પટોળા મોખા લાવજો બરાબર તો આ રીતે એટલે આ વસ્તુ તો બરાબર જ કે ફક્ત આપણે પટોળા નામ આપણે વિશ્વ પ્રખ્યાત છે એમ આપણે કહીએ પણ એના સિવાય પણ આપણે જોવા જઈએ તો કેટલા બધા ગીતો છે એની અંદર પણ આપણે જોવા જઈએ તો આપણું જે આ લોકગીત પણ આપણે આની એમની જે કલાકારી છે એ પણ ગીતોની અંદર આપણને દર્શાવી છે વણીને રાખી છે આ કલા મોક્ષા અને નિર્મલના માતા પિતાએ તેમના વડીલો પાસેથી શીખી હતી હવે મોક્ષા અને નિર્મલ પણ શાળામાંથી આવ્યા બાદ તેમના માતા પિતાની મદદ કરે છે અને આ કલા શીખે છે મોક્ષાના જે માતા પિતા છે મોક્ષા અને નિર્મલના એમને આ બધી કારીગરી ક્યાંથી શીખી તેમના વડીલ પાસેથી અને હવે કોણ શીખશે કે મોક્ષા અને નિર્મલ આ કલા શીખશે અને તેમના માતા પિતાને મદદ કરશે તો અહીંયા તમે જુઓ પાના નંબર 167 ઉપર આપણને કેટલી સરસ કલાકારી આપી છે કે પાટણથી પટોળા બનાવવાની રીત અહીંયા આપણને આપેલી છે જો કેટલું સરસ પટોળું બનાવ્યું છે બરાબર અહીંયા જો પહેલા દોરા હતા પછી દોરાને વડ પર ચડાવ્યા પછી આ કારીગર અહીંયા કામ કરે છે તો આ બીજા કારીગર પછી આ મશીનરી છે પછી અહીંયાથી વણાટ કામ થાય છે મશીનો દ્વારા કાર્ય કરવામાં આવે છે પછી શું બની પટોળું બન્યું અને પછી પટોળાને અહીંયા જુદી જુદી રીતે અહીંયા દર્શાવવામાં આવ્યા તો આ રીતે પટોળાને બનાવવાની રીત પણ આપણને અહીંયા આપણી પાઠ્યપુસ્તકમાં ચિત્ર દ્વારા દર્શાવ્યું છે કે પટોળાનું કાર્ય એ કઈ રીતે કરવામાં આવે છે એની માહિતી આપેલી છે એના પછી આપણે વાત કરીએ દોરાથી કાપડ સુધી બરાબર આપણે કોઈ પણ તમે જો કાપડ હોય તે કાપડને તમે એક તાંતણો ખેંચવાથી તો એની અંદર આપણે જોવા જઈએ તો ઘણા બધા એ શું થઈ જાય છે તાંતણા અંદર જોવા મળે છે કોઈ પણ કાપડમાં તો એ કઈ રીતે થાય છે ચાલો હવે આપણે જોઈએ કે પટોળાના વણાટ કામમાં વપરાતા રેશમના તાર મલબારી સિલ્ક એટલે કે કોસેટા સિલ્કમાંથી બનાવવામાં આવે છે જે સફેદ હોય છે પિતાજી આ રેશમના તાર બહારથી મંગાવે છે રેશમના તારને ખોલી તાંતણા અને વાણા એટલે શું છે કે ઊભા તાર અને આડા તાર બનાવવામાં આવે છે અને ત્યાર પછી તેના પર ડિઝાઇન પાડવામાં આવે છે ડિઝાઇન વાળા તારને યોગ્ય માપ લઈને દોરી બાંધવામાં આવે છે તો એ રીતે કઈ રીતે બનાવે છે તો કે એ લોકો જે રેશમના તાર છે મલબારી સિલ્ક છે એ બનાવવા માટે શું લાવે છે એ બહારથી લાવે છે તાર અને તેને ઊભા અને આડા બનાવવામાં આવે છે અને અમુક સમયે ડિઝાઇન પાડવા માટે પણ યોગ્ય માપ લઈ અને દોરી બાંધવામાં આવે છે અને તેને શું કહેવામાં આવે છે બાંધણી કહેવામાં આવે છે જે ભાગમાં રંગ કરવાનો હોય તે ભાગના દોરા છોડી તેના પર માપ મુજબ રંગ કરી તેને ફરીથી બાંધી દેવામાં આવે છે જે ભાગમાં રંગ કરવો હોય એ રંગ ભાગને બાંધી દેવાય અને પછી ભાગને શું કરવામાં આવે છે છોડવામાં પડે એટલે કે એ પ્રમાણે રંગ થાય છે અને આ કામ ખૂબ જ મહેનત અને સમય માંગી લે છે તાણા અને વાણાના તાર પર ડિઝાઇન કરેલ અને રંગ કામ થયા પછી તેને વણાટ માટે સાળ પર ગૂંથી વણાટ કામ કરવામાં આવે છે ડિઝાઇન અને રંગ કામ કરવા માટે જુદા જુદા ડિઝાઇન અને રંગ કામ કરવા માટે શું કરવામાં આવે છે તેને વણાટ પર ચડાવવા એટલે સાળ પર ગૂંથવી અને વણાટ કામ કરવામાં આવે છે આમ 4 થી 6 માસની મહેનત પછી સુંદર અને રંગબેરંગી પટોળું તૈયાર થાય છે બરાબર એક પટોળું તૈયાર કરવામાં એમને કેટલો સમય થાય છે 4 થી 6 મહિના એ લોકો મહેનત કરે છે અને તાણા અને વાણા પાકા રંગોથી રંગાયા હોવાથી પટોળાનો રંગ જવાનો પ્રશ્ન જ રહેતો નથી તાણા અને વાણા રંગ કેવા છે પાકા છે ને એનાથી બનાવ્યું હોય એટલા માટે એનો રંગ જવાનો કોઈ પણ પ્રશ્ન હોતો નથી કે બનતો પણ નથી પટોળાનું ટકાઉપણું અને રંગોની ચમક વર્ષો સુધી તાજી રહે છે આથી ગુજરાતમાં કહેવત પડી છે પડી પટોળે ભાત ફાટે પણ ફૂટે નહીં
એટલે આ બધા કારણોથી જ એટલે કે એ તાર જ એટલે એવી રીતે બનાવવામાં આવે છે, એનું વણાટકામમાં જ એવી રીતે કરવામાં આવે છે, વર્ષ સુધી એને કંઈ પણ થતું નથી, અને એટલા માટે એટલે કે એનું કાપડ પણ એવું ટકાઉ હોય છે અને તેના રંગ પણ વર્ષો સુધી તાજા રહે છે. એટલા માટે ગુજરાતમાં કહેવત આપી છે, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. બરાબર, તો આટલી સરસ સરસ મજાની આપણને અહીંયા પટોળા વિશેની આપણને અહીંયા માહિતી આપણે આની અંદર જોઈ. બરાબર, તો તમે પણ આ પટોળા વિશેની માહિતી વધારે જે ચિત્ર તમને મળતા હોય તો આના અંગેના તો તમે ચિત્ર ભેગા કરજો. આ સાથે આપણે ભાગ એક અહીંયા પૂર્ણ કરીએ છીએ.